હવે વાત હીરા ઉદ્યોગની. હીરા ઉદ્યોગમાં પહેલાથી જ મંદી છે ત્યારે આ ઉદ્યોગ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રશિયા યુક્રેન યુદ્ધને પગલે હવે હીરા ઉદ્યોગ પણ પ્રભાવિત થયો છે. પહેલાં વૈશ્વિક મંદીને પગલે હીરા ઉદ્યોગ પ્રભાવિત થયો તો હવે G7 દેશોના એક નિર્ણયને પગલે હીરાના વેપારીઓ ચિંતામાં છે. જુઓ, મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને વધુ એક ફટકો. સુરતના ઉદ્યોગને અંદાજે 35% પડશે માર. રશિયાના હીરા પર અમેરિકામાં પ્રતિબંધ. રશિયા યુક્રેન યુદ્ધની આગ હવે સુરતના હીરા ઉદ્યોગને પણ દઝાડી રહી છે. પહેલેથી જ મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. યુદ્ધની આગમાં રશિયા વધુ રૂપિયા ન ખર્ચી શકે તેવા હેતુથી G7 દેશો મેદાનમાં ઉતર્યા છે. રશિયાથી ખાણમાંથી નીકળતા હીરા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. આ નિર્ણયના પગલે સુરતના હીરા ઉદ્યોગને શું અસર થશે તેની વિગતવાર સમજીશું, પણ તે પહેલા સમજો કે અમેરિકાએ શું પ્રતિબંધ મૂક્યો છે. રશિયાની આવક રોકવા અમેરિકાએ લીધો નિર્ણય. ઇનવોઇસમાં માઇનિંગની વિગતો કરવી પડશે જાહેર. 1 કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા પર પ્રતિબંધ. 1 માર્ચથી અમેરિકા લાગુ કરશે પ્રતિબંધ. 0.5 કેરેટથી ઓછા વજનના હીરા નથી પ્રતિબંધિત. 0.5 કેરેટના હીરા મુદ્દે 1 સપ્ટેમ્બરે કરાશે વિચારણા. માઇનિંગ કરતી રશિયાની કંપની ઉપર પણ G7 દેશોએ આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. રશિયાની અંદર થતી માઇનિંગ રફનું 29% સપ્લાય એ ભારતના કટ એન્ડ પોલિશ ઇન્ડસ્ટ્રી ઉપર થતી હતી. હમણાં 1-2 મહિના પહેલાં G7 દેશોના માધ્યમથી જાડી સાઈઝના હીરા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, અને હવે 1 માર્ચથી પટલી સાઈઝના ડાયમંડો ઉપર પણ પ્રતિબંધ લાવવાની અત્યારે વાત થઈ રહી છે. હીરાના વેપારીઓએ કયા પુરાવા રજૂ કરવા પડશે તે વિશે કોઈ સ્પષ્ટતા નથી. હાલ તો વેપારીઓને એટલી જાણ છે કે હીરાના માઇનિંગને લઈને વિગતો ઇન્વોઇસમાં પૂરી પાડવાની છે. કોઈ પણ માઇનિંગમાંથી માલ નીકળતો અને એ પ્રમાણે અલગ અલગ માઇનિંગના માલ મિક્સ કરીને DTC પણ આ જ પ્રમાણે કરે છે કે અલગ અલગ માલના માઇન નીકળેલા માલને મિક્સ કરીને વેચે છે. ઇન્વોઇસની અંદર પણ મિક્સ માલ તરીકે પણ એનો ઉલ્લેખ થતો હોય છે. હવે એ લોકોએ નક્કી કર્યું છે 1 માર્ચથી કે હવે તમારે જે પણ ઇન્વોઇસ બને એમાં જે માઇનિંગનો માલ હોય એ માઇનિંગનો સાથે તમારે ઉલ્લેખ કરવો પડે. આપને કહી દઈએ કે સુરતમાં રશિયાથી આવતા રફ ડાયમંડનું પ્રમાણ ખૂબ જ વધુ છે. કુલ રફ ડાયમંડમાંથી 30-35% રફ ડાયમંડ રશિયાથી જ આવે છે. બીજી બાજુ રાહતની વાત એ પણ છે કે રશિયાથી આવતા રફ ડાયમંડ પાતળી સાઇઝના હોય છે. જો G7 દેશો 0.5 કેરેટથી નાની સાઇઝના હીરા પર પ્રતિબંધ મૂકશે તો હીરા ઉદ્યોગને ચોક્કસ મોટો ફટકો પડવાનો છે. આવતા દિવસોની અંદર પટલી સાઇઝ ઉપર જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવશે ત્યારે મેં ચોક્કસ માની છે કે હવે ધીરે ધીરે કટ એન્ડ પોલિશ ઉપર પણ રશિયન ગુડ્સમાંથી બનેલો G7ના દેશો કોઈ પણ કન્ટ્રી ખરીદી કરશે નહીં, અને મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા લોકોએ પણ હવે આની અંદર ક્લિયર લખવું પડશે કે કટ એન્ડ પોલિશ કઈ માઇનિંગનો માલ છે, ક્યાંથી ખરીદ્યો છે, એના પ્રૂફ સાથે તમારે માલ માર્કેટની અંદર સેલ કરવા માટે મૂકવો પડશે. આગામી સમયગાળામાં હીરા ઉદ્યોગની મુખ્ય સંસ્થા JPEG દ્વારા શું નિર્ણય લેવાશે તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે. બળદેવ સુથાર, TV9 સુરત.